લાખણી તાલુકાના કમોડી ખાતે વિશ્વ આદિ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં લાખણી તાલુકામાં ભીલ આદિવાસી સમાજના તમામ લોકો ભેગા મળીને ઉજવણી કરીને એકબીજાને શુભેચ્છા પાઠવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમાજના યુવાનોને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી. સમાજમાંથી કુટેવો નાબૂદ કરી આદિવાસી ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી. દીકરીને ભણાવો, દીકરી દીકરો એક સમાજની સમજ આપવામાં આવી. હાલમાં ચાલી રહેલ સમય અનુસાર કોરોના રસી લેવી જોઈએ તેની માહિતી આપવામાં આવી, જેમાં લાખણી તાલુકાના ભીલ સમાજના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. વૃક્ષોનું જતન કરવું જોઈએ, વૃક્ષો વાવો ને તેનું જતન કરો. સ્પીડ ન્યૂઝ 17 મનુભાઈ મજીરાણા. સમાજ આપી રહી છે ત્યારે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને છેલ્લે આમાં સમાજના સૌ ઉત્સાહી યુવાનો દ્વારા બધા માટે નાસ્તાની અને ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી. આજનો દિવસ એ વિશ્વ આદિવાસી દિવસની સંસ્કૃતિને ઉજાગર કરનારો દિવસ બની રહ્યો અને વિશ્વમાં અનેક દેશોમાં વસતા આદિવાસી સમુદાયોમાં એમના માનવ અધિકારો પ્રત્યેની જાગૃતતા આવે, એમના અધિકારોનું સંરક્ષણ અને સંવર્ધન થાય એવા સતત પ્રયત્નશીલ એવી યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘના 9 ઓગસ્ટના દિવસની ઉજવણી વિશ્વના દેશોના અલગ અલગ સ્થળે ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા આ કમોડી ગામમાં વસતા ભીલ સમાજ અને લાખણી તાલુકા દિયોદર તાલુકામાં વસતા ભીલ સમાજના સર્વે આગેવાનો, યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનોના આ પ્રયત્ન થકી આજે ઉત્સાહભેર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. જય જવાહર, જય જવાહર. અમે આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એ સંદેશ આપવા માંગીએ છીએ કે આપણો જે સમાજ છે એની કલા સાહિત્યને જીવંત રાખીએ. આ પ્રકૃતિનું આપણે દોહન નથી કરવાનું, પ્રકૃતિને નુકસાન કર્યા વિના આપણે આપણા પ્રકૃતિ સાથે જીવવાનું છે. પ્રકૃતિ માટે વૃક્ષારોપણ કરીએ. આજે વરસાદ નથી આવી રહ્યો એનું કારણ છે કે પ્રકૃતિનું દોહન, એનું પણ આપણે સાતત્ય જાળવીએ. વિશ્વ ટકાઉ વિકાસ અંતર્ગત પર્યાવરણની જાળવણી કરીએ. અને બીજું કે આ દિવસે આ સમયે અમે સમાજમાં શિક્ષણનો સ્તર વધે, બધા લોકો વ્યસનરૂપી બદીને નાબૂદ કરે એ જ અમે આ સંદેશ આપવા માંગીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. હીરાભાઈએ બહુ સરસ વાત કરી, એમણે શિક્ષણ વિશે ખાસ મુદ્દો આપ્યો. મિત્રો, શિક્ષણની આપણામાં ખૂબ જ ઓછો છે, એટલે આપણે દીકરી હોય કે દીકરો હોય ભણાવીએ, એમને શિક્ષણ અપાવીએ. અને હીરાભાઈએ વાત કરી કે આ વ્યસન, ખરેખર તો આપણે ભગવાને શરીર આપ્યું છે, શરીર આપ્યું તો સારી રીતે જીવવાનું છે. આવો આળો હોતો શરીરની અંદર નાખવાની જરૂર નથી. મિત્રો, આ તારા આવા જે ભયાનક રોગો થયા છે એ શાના કારણે થયા છે? કે આવા આ વ્યસનના કારણે આવા વ્યસનો ના કરીએ, છોકરાને શિક્ષણ આપીએ અને છોકરાઓને દીકરી હોય કે દીકરો હોય એમને શિક્ષણ માટે ભાર આપવું જોઈએ આપણે, બરાબર. અને અત્યારે કોરોનાની મહામારી ચાલે છે એટલે આપણે જે રસીઓ લેવાની છે એ દરેકને નમ્ર વિનંતી છે કે આપણે દરેકની ગામડાઓના પીએચસીઓ આવેલા છે ત્યાં પીએચસીની અંદર રસીઓ દરેક વ્યક્તિ, હવે તો બાળકોને પણ રસી આપવાનો સરકારે નક્કી કર્યું છે, એટલે બાળકોને રસી આપો, વૃદ્ધ પણ રસી લો, રસીથી ઘણો બધો ફાયદો થાય છે. એટલે તાલુકામાં કમોડી ગામમાં આદિવાસી દિવસની આજે ઉજવણી થઈ, તેમાં દરેક ગામ દીઠ લોકોએ અહીંયા હાજરી આપી, દરેક ભાઈ બહેનોએ અહીંયા હાજરી આપી, શાંતિથી સાંભળ્યા અને એમાંથી કંઈક શીખીને પોતાના ઘર સુધી જાય એવી સૌને અપેક્ષા છે. અને સૌ હાજરી આપી તે બદલ અમારા ગામના વડીલો તમારો ખૂબ ખૂબ આભાર માને છે.